વેલકમે અમદાવાદમાં બે ફાર્મ સ્કૂલ વાહન ચાલકની ગંભીર બાદરકારી સામે આવી છે, જેમાં ભારે ઝડપમાં વળાંક લેવા જતા સ્કૂલ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ સ્કૂલ વાનમાં 20થી વધુ બાળકો ખીચોખચ બેસાડ્યા હતા. અમદાવાદમાંથી આ ઘટના સામે આવી છે. સ્કૂલ વાન ચાલકની ખૂબ જ ગંભીર બાદરકારી કહી શકાય. સવાલ એ છે કે શું તમારું બાળક પણ આ વાનમાં જઈ રહ્યું છે? વાલીઓને સવાલ છે, શું વાલીઓએ પણ ચેતવાની જરૂર નથી? કારણ કે વાલીઓની પણ બાદરકારી કહી શકાય. આવા વાનમાં જ્યારે બાળકોને બેસાડે છે, શા માટે વાલીઓ આવા વાહન ચાલકો વિરુદ્ધ કોઈ એક્શન નથી લેતા? સ્કૂલ વાન ચાલકો પર આખરે તવાય ક્યારે આવશે? સ્કૂલ વાન ચાલકોને કોઈ નિયમો નથી નડતા. આરટીઓ અધિકારીઓ શું કરે છે કે આખરે આ રીતે વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે? બાળકોને વાનમાં ખીચોખીચ ભરનાર ચાલકો સામે આખરે તવાય કેમ નથી બોલાવવામાં આવતી? માસૂમોના જીવના જોખમે કોના કોના ખિસ્સા ભરાય છે તે પણ એક સવાલ છે. શું તમારું બાળક પણ આવી રીતે વાનમાં જઈ રહ્યું છે? આખરે વાલીઓને સવાલ છે, શું વાલીઓએ પણ ચેતવાની જરૂર નથી? કારણ કે આજે જે અકસ્માત થયો છે તે વાનમાં 10 થી 12 બાળકોને બેસાડવાનો જે નિયમ છે, અને છતાં પણ આ વાનમાં 20 જેટલા બાળકો આજે સવાર હતા. અને પૂર ઝડપે જે રીતે વાન ચાલક વાન હંકારી રહ્યો હતો અને તે સમયે વળાંક લેવા જતા આ ઘટના ઘટી. ત્રણ બાળકો રોડ પર નીચે પટકાયા, જેમાંથી એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, સિવાયના અન્ય બે બાળકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરના જે વિસ્તારમાં ઘટના સામે આવી છે ત્યારે સવાલ અનેક થાય છે. વાલીઓની પણ ક્યાંક બેદરકારી કહી શકાય, કારણ કે પોતાના બાળકને આવા વાનમાં બેસાડવામાં આવે છે ત્યારે સ્કૂલ વાન ચાલકને કોઈ નિયમ નથી નડતા, તે પણ એક સવાલ છે. સ્કૂલ સંચાલકોની પણ બેદરકારી કહી શકાય. અને સૌથી વધારે આરટીઓ અધિકારીઓ શું કરી રહ્યા છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. કારણ કે આરટીઓ દ્વારા શા માટે આવા વાહન ચાલકો વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવામાં આવતા તે પણ એક સવાલ છે. કારણ કે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનમાં કેટલા બાળકોને બેસાડવા તેને લઈ એક નિયમ છે. સ્કૂલ રિક્ષામાં 6 બાળકોને બેસાડી શકાય, જ્યારે વાનમાં 10 થી 12 બાળકોને બેસાડી શકાય. અને આજે જે ઘટના ઘટી તે વાનમાં 20 બાળકો સવાર હતા. 20 બાળકોને ખીચોખીચ ભર્યા હતા અને ફૂલ સ્પીડમાં જ્યારે વળાંક લેવા જતા સમયે દરવાજો ખુલ્યો અને બાળકો નીચે પટકાયા. રોડ ટ્રાન્સપોર્ટ એક્સપોર્ટ અમિત ખત્રી ફરી એક વખત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અમિતભાઈ, ખાસ કરી આજે જે ઘટના ઘટી છે, આવી ઘટનાઓ તો વારંવાર સામે આવે છે, અનેક શહેરોમાંથી આવી ઘટનાઓ સામે આવતી હોય છે. સ્કૂલ વાન ચાલકોની બેદરકારી, સ્કૂલ સંચાલકોની બેદરકારી, વાલીઓની બેદરકારી, જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, શું કરી શકાય હવે આવી ઘટનાઓને અટકાવવા માટે? આના માટે છે ને તો 2-3 વસ્તુઓ કરી શકાય. એક તો જે આવી આ પ્રકારની કોઈ પણ વાન હોય એમાં જમણી સાઈડનો જે દરવાજો રોડ ઉપર ખુલે એ દરવાજો પરમેનન્ટલી લોક કરી દેવો જોઈએ. પાછળનો ડિક્કીનો દરવાજો લોક કરી દેવો જોઈએ. માત્ર એક જ દરવાજો રાખી શકાય જ્યાંથી બાળકોની અવર જવર થઈ શકે. પણ જમણી બાજુનો દરવાજો પરમેનન્ટલી લોક નહીં કરતા, એને એવી રીતે લોક કરો કે જેને ખોલવું થોડું અઘરું પડી જાય. કારણ કે જો ઇમરજન્સીના કેસમાં જમણી બાજુનો દરવાજો ખોલવાની જરૂર પડી શકે એમ છે. પણ એક દરવાજાનો જ ઉપયોગ કરવો. બીજું કે જેમ પોલીસની ગાડીમાં લોખંડની ગ્રીલ હોય છે, એમ આવા વાહનો પર બી જો લોખંડની ગ્રીલ કાચની બારીઓ પર ક્યાંક લગાડી દેવામાં આવે તો પણ ઘણા અંશે તમને સેફટી મળી શકે છે. અને સ્કૂલ બસનો જેમ કલર પીળો કરી દેવામાં આવ્યો છે તો સ્કૂલ વાનનો કેમ નહીં? એને જો સ્કૂલ વાનનો પણ કલર પીળો કરી દેવામાં આવે તો આજુબાજુના વાહન ચાલકોને પણ ખબર પડે કે આ સ્કૂલ વાન જઈ રહી છે, તો એને એ પ્રમાણે કોઓપરેટ કરી શકે. અને આવી સ્કૂલ વાન જો કોઈ વાયોલેશન કરતી હોય તો અન્ય વાહન ચાલક સંસ્થાનું કે ઓથોરિટીનું ધ્યાન દોરી શકે. અમિતભાઈ, ખાસ કરી જે રીતે એવા પણ ક્યારેક વાત સામે આવતી હોય છે, બાળકો મસ્તીમાં જે દરવાજાનો લોક ખોલી દેતા હોય છે અને જ્યારે ફૂલ સ્પીડમાં આવા વાહનો હોય છે ત્યારે દરવાજો ખુલી જતો હોય છે, આવી ઘટનામાં શું કરી શકાય? એટલે એના માટે જ એક કઈ લોકની સિસ્ટમ એવી આપી શકાય કે જે ડ્રાઈવરના દરવાજા પાસેથી ખુલી શકે. અને બાળકોને પણ જેમ આપણે પ્લેનમાં પણ ઘણી વાર જતા હોઈએ છીએ ત્યારે એ ઇમરજન્સી એક્ઝિટ માટે વાહન એટલે પ્લેન ચાલુ થતા પહેલા આવીને આપણને બ્રીફિંગ આપવામાં આવે છે. એ પ્રમાણેનું એ જગ્યાએ નિયત કરેલી એક કે બે બાળક બેસાડવા, જેમને આ
ઇમરજન્સીમાં લોક કેવી રીતે ખોલવું તે વિશે માહિતગાર કરી શકાય. અમિતભાઈ, સ્કૂલ વાહન ચાલકો માટે કોઈ સ્પીડ નક્કી કરી શકાય કે આટલી સ્પીડમાં વાહન ચલાવવું જોઈએ? એટલે લગભગ 20ની વાહનની સ્પીડ નક્કી કરેલી છે, પણ 20ની સ્પીડે વાહન ચલાવવું આમ પણ થોડું અઘરું પડે એમ છે, એટલે 30થી વધારેની ઝડપ આપવી જોઈએ નહીં એવું મારું માનવું છે. તો આજની આ ઘટનામાં ક્યાંક વાહનની સ્પીડ જવાબદાર હોય તેવું કહી શકાય? હોય શકે, કારણ કે જો આવી રીતે ફંગોળાઈને બાળક બહાર પડી જતું હોય તો એ વાહન ચોક્કસ ગતિમાં હતું અને એક ઇનર્શિયા, એક ફરતો ગોફણ જેવો એક એનર્જી પેદા થઈ જેના કારણે બાળક બહાર નીકળી ગયું હોય. અને દરવાજો પણ અમિતભાઈ ખુલી ગયો અને જેના કારણે બાળકો નીચે પટકાયા, તો દરવાજો ખુલ્યો તેની પાછળનું કારણ પણ ક્યાંક લોક નહીં કરેલું હોય શકે? લોક નહીં કરેલું હોય શકે. દરવાજો જે સ્લાઇડર ડોર છે એ સ્લાઇડર દરવાજો ઘણીવાર પ્રોપરલી બંધ નથી થતો, એના સ્લાઇડિંગના જે હિંજીસ આવે મિજાકરા અને એનું લોક પણ ઘણીવાર બગડી ગયું હોય છે, જેને રેગ્યુલર સર્વિસ કરાવવી પડે છે. એટલે એ પણ લોક જો ખુલ્લું રહી ગયું હોય તો પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. વાલીઓએ ખાસ કરી કઈ બાબતોનું અમિતભાઈ ધ્યાન રાખવું જોઈએ? વાલીઓએ ખાસ એક જ વાહન એ બે ત્રણ વસ્તુઓમાં ધ્યાન આપી શકે. એક તો જે વાહન ચાલક જે બાળકોને લઈને જાય છે એ ચાલકની ડ્રાઇવિંગ ક્વોલિટીનો તપાસ કરવી જોઈએ, નંબર વન. નંબર ટુ, એ વાહનમાં નિર્ધારિત સંખ્યામાં જ બાળકો લઈ જાય છે, એનું બાંયધરી વાહન ચાલક અથવા તો એના ટ્રાન્સપોર્ટર પાસેથી લેવી જોઈએ, અને વાહનમાં આ રીતે સ્પીડ કંટ્રોલ યુનિટ લાગેલું છે કે નહીં એની પણ તપાસ કરવી જોઈએ, અને રેન્ડમલી એક વાહનમાં જો 10 બાળક જઈ રહ્યા છે તે 10-10 વાહનના બાળકોના વાલીઓએ રેન્ડમલી ગમે ત્યારે આ વાહનની પાછળ ફોલો કરી અને એની સલામતી ચેક કરવી બહુ જ જરૂરી છે. આભાર અમિતભાઈ આપનો વીટીવી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે રોડ ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ અમિત ખત્રી જોડાયા હતા અને તેમનું કહેવું છે કે સ્કૂલ વાહન ચાલકો પર કાબુ લેવા માટે અને બાળકોની સેફટી માટે અનેક જરૂરી એવા પગલાં છે કે જે લેવા જોઈએ. વાલીઓએ પણ ખાસ કરી ધ્યાન રાખવાની જરૂર છે. વાલીઓની પણ થોડી બેદરકારી કહી શકાય જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે, કારણ કે 20 જેટલા બાળકોને જ્યારે આવા વાહનમાં બેસાડવામાં આવે ત્યારે ક્યાંક વાલીઓ પણ થોડા જવાબદાર છે. બીજી તરફ સ્કૂલ વાહન ચાલકો જે રીતે જે સ્પીડમાં ચલાવે છે તેની અમુક સ્પીડ નક્કી હોવી જોઈએ. એક બાજુનો જ દરવાજો ખુલી શકે, બાકીના દરવાજા લોક રહે અને ઇમરજન્સીમાં જ ખુલી શકે તે પ્રકારની કોઈક સિસ્ટમ હોવી જોઈએ. આ સાથે અમિતભાઈનું એ પણ કહેવું છે કે જ્યારે સ્કૂલ બસનો કલર મોટા ભાગે પીળો હોય છે તો સ્કૂલ વાનનો કલર કેમ બદલવામાં નથી આવતો? જો સ્કૂલ વાનનો કલર પણ ફિક્સ કરવામાં આવે અથવા તો પીળો કલર કરવામાં આવે તો આજુબાજુ ચાલી રહેલા વાહન ચાલકો પણ ક્યાંક એ બાબતનું ધ્યાન રાખી શકે કે આ બાળકોથી ભરેલું વાહન છે, જેથી તેમનો કલર પણ નક્કી હોવો જોઈએ અથવા તો સ્કૂલ બસની જેમ સ્કૂલ વાનનો કલર પણ પીળો હોવો જોઈએ. આવી ઘણી એવી બાબતો છે કે જે બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો વારંવાર બનતી આવી અકસ્માતની ઘટનાઓથી બચી શકાય છે. સ્કૂલ સંચાલકોની પણ બેદરકારી કહી શકાય કે જેમની સ્કૂલમાં જે બાળકો આવે છે અને જે વાહન ચાલક તેમને લેવા માટે જાય છે એ વાહન ચાલક કઈ રીતે બાળકોને આ વાહનમાં ભરે છે, કઈ સ્પીડથી વાહન ચલાવે છે